माधवपुरा मार्केट में बीजा दिवसे पण लोकोनी भारे भीड़ जोवा मळी। लॉकडाउन वच्चे मार्गो पर सामान्य दिवसे जेवी चहलपहल जोवा मळी। वाहनों लई बेरोकटोक फरी रह्या छे तमाम लोको। लोकोने रोकवा पोलीसनी निष्क्रियता सूचक छे। नागरिको मोटी संख्यामां मार्गो पर निकळी रह्या छे तो सामान्य दिवसोमां जेवी चहलपहल होय छे तेवी ज अहीं जोवा मळी। लोको मार्गो पर टोळा वळीने उभेला पण जोवा मळ्या। महानगरपालिका के पोलीस तंत्रनो कोई पण अधिकारी कोई पण हाजर न होय तेवा दृश्य सामे आव्या। तो अमदावाद मां आ तमाम दृश्य सामे आव्या छे। मारी साथे संवाददाता अमित राजपूत जोड़ाया छे। अमित जणावशो, एक तो अमदावाद मां सौथी वधारे केस नोंधाया छे अने आंकड़ो सतत वधी रह्यो छे, त्यारे अमदावाद ना माधुपुरा मार्केट मां जे दृश्य सामे आव्या शुं सूचवी रह्या छे? दरा खूब गंभीर बाबत है कि अमदावादनी अंदर केसों प्रमाण वधी रह्यो छे। अने हूँ दृश्यो जे सीधा दृश्यो मारा सहयोगी अक्षय रावल ने कहीश के दर्शावे। आप जोशो के आज रमजान मासनो प्रथम दिवस छे अने जे मुस्लिम समाजना बिरादरो छे ए वहेली सवारे अहींया खजूर खरीदवा माटे माधुपुरानी जे दुकान छे त्यां खजूर खरीदवा माटे उमटी पड़ा छे। एनी साथे अन्य लोको पण छे, बीजा કોમના લોકો પણ છે કે એવું નથી કે માત્ર મુસ્લિમ સમાજના લોકો પણ। આપ જોશો કે આ સીધા દ્રશ્યો છે કે જેની અંદર સાફ સાફ જોઈ શકાય છે કે આ માધુપુરા માર્કેટ છે। સામાન્ય રીતે જ્યારે લોકડાઉન ન હતું ને જ્યારે સામાન્ય પરિસ્થિતિ હતી ત્યારે આ પ્રકારના દ્રશ્યો વહેલી સવારે જોવા મળતા હતા અને આ દ્રશ્યો જે છે એ અત્યારે પણ જોવા મળી રહ્યા છે। ખૂબ ગંભીર વાત છે। કોઈ પણ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે માધુપુરા પોલીસનો જવાન કે બીજા જે પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો કોઈ અહીંયા હાજર નથી। સરેઆમ લોકડાઉનનો ભંગ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને પ્રેસ કોન્ફરન્સ બાદ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો આ પરિસ્થિતિ આ પ્રકારની રહેશે તો મે મહિનાના અંત સુધી 8 લાખ કેસો અમદાવાદ મહાનગરમાં હશે। તો વિજય નહેરા મ્યુનિસિપલ કમિશનર જે કહી રહ્યા હતા તે એકદમ સ્પષ્ટ વાત છે કે લોકોને કોઈ પણ પ્રકારથી ડર નથી, કોરોનાનો ડર નથી, ભય નથી। લોકો બિંદાસ નીકળી રહ્યા છે અને ખુલ્લેઆમ આ પ્રકારનો જે દુકાનદારો છે તેમના તરફથી કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી કે તેમના તરફથી કોઈ માહિતી જે દુકાન પર ખરીદી કરવા આવે છે તેને આપવામાં નથી આવતી। તો ખૂબ ગંભીર વાત છે અને આ ગંભીર પરિસ્થિતિની અંદર જ્યારે અમદાવાદ શહેર પસાર થઈ રહ્યું છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો ચોંકાવનારા છે અને કોઈ પણ વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યું, કોઈ પણ વ્યક્તિ સરકારની વાત જે છે માની નથી રહ્યું, કોઈ પણ વ્યક્તિ જે છે એ પોલીસ તંત્રની અપીલ છે તેને સ્વીકારી નથી રહ્યું। લોકોને પોતે જાગૃત થવાની જરૂર છે। સરકાર પોલીસ તંત્ર જે છે એ તેમના દ્વારા અપીલ કરવામાં આવે છે પણ જ્યાં સુધી લોકો પોતે જાગૃત નહીં થાય આ પ્રકારે છડે ચોક ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સનું ભંગ કરશે તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ તંત્ર જે છે તે એમને બચાવી નહીં શકે। અત્યારે સવારની દ્રશ્યો ફરીથી હું દર્શાવવા માંગીશ, આપ જોશો કે આ પ્રકારના દ્રશ્યો ખૂબ ગંભીર છે, ખૂબ ચોંકાવનારા છે। કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરવામાં આવી રહ્યું એટલે પરિસ્થિતિ શું થશે અને કયા પ્રકારનો માહોલ આવનારા દિવસોમાં થઈ શકે છે ધરા એ ખૂબ ગંભીર વાત છે। લોકોને જાગૃત થવાની જરૂર છે ધરા। બિલકુલ થી અમિત, લોકોને જાગૃત થવાની જરૂર છે પરંતુ અહીં તંત્રના એક પણ અધિકારી પણ નથી દેખાઈ રહ્યા, ત્યારે શું આ દ્રશ્યો સૂચવી રહ્યા છે કે આવનાર સમય વધારે ખરાબ હશે અને આવનાર સમય વધારે ખરાબ હશે તેને આમંત્રિત કરવામાં આવી રહ્યો છે? દરા આપની વાત જે છે બિલકુલ સાચી છે અને એમાં કોઈ પણ રીતે બેમત નથી। હું ફરીથી દ્રશ્યો દર્શાવવા માંગીશ, મારા સહયોગી અક્ષય રાવલને કહીશ કે દર્શાવે। આપ જે વાત કહી રહ્યા છો ધરા કે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે, તો જે લોકો ટેલિવિઝન સ્ક્રીન પર અમદાવાદના નગરજનો કે ગુજરાતના નગરજનો કે દેશના નગરજનો, મ્યુનિસિપાલિટીના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ જો આ દ્રશ્યો જોતા હોય તો તેમને જોવાની જરૂર છે
लॉकडाउन हटावाथी कर्फ्यू में मुक्ति आपवाथी नागरिकोनी जे दिनचर्या छे तेमनी विचारधारा बदलावानी नथी, तेमनी मानसिकता बदलवानी जरूर छे अने तेमनी मानसिकता कई रीते बदली सकाय तेना पर गूढ़ मंथन करवानी जरूर छे। आ दृश्यो खूब चौंकावनारा छे, कोई पण रीते सोशल डिस्टन्सनुं पालन नथी, म्युनिसिपालिटीनो कोई अधिकारी हाजर नथी, पोलीसनो जवान कोई हाजर नथी। लॉकडाउन छे देशनी अंदर અને અમદાવાદમાં પણ લોકડાઉન છે, લોકોને સમજવાની જરૂર છે પણ લોકો સમજવા તૈયાર નથી અને રોજ બરોજ આ પ્રકારથી બજારોની અંદર ઉમટી પડે છે, એટલે આ ખૂબ ગંભીર વાત છે, ચોંકાવનારા દ્રશ્યો છે। આ અહેવાલ જો કદાચ પોલીસના જવાનો જોતા હોય તો માધુપુરા માર્કેટ છે, હું ફરીથી કહેવા માંગીશ કે માધુપુરા માર્કેટના આ દ્રશ્યો છે, તો માધુપુરા પોલીસને અહીંયા આવવાની જરૂર છે। આ વિસ્તાર જે છે માધુપુરા પોલીસ મથકની હદમાં આવે છે, એટલે આ ગંભીર વાત છે અને આ રીતે સામાન્ય દિવસોમાં જ્યારે બજારો ખુલતા હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે અને લોકડાઉનમાં આ પ્રકારના દ્રશ્યો કોઈને કોઈ પ્રકારનો ભય નથી। માસ્ક પહેરી લીધું છે અને માસ્ક પહેર્યા પછી તેમને એવું અહેસાસ થઈ રહ્યો છે કે તેમને કોરોના નહીં થાય, પણ આ લોકો આ રીતે કોરોનાના કેરિયર બનીને અમદાવાદમાં એકબીજાને ટચ કરી રહ્યા છે, એકબીજાના આસપાસ આવી રહ્યા છે, પરિસ્થિતિ ગંભીર થવાની છે અને 8 લાખ કેસની જે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા તરફથી વાત કરવામાં આવી હતી, તો આ પ્રકારના દ્રશ્યો તેના માટે એવું કહી શકાય કે સાબિતી આપી રહ્યા છે કે મેન અંત સુધી અમદાવાદની હોસ્પિટલો જે છે એ કોરોનાના દર્દીઓથી છલોછલ ભરેલી હશે। ધરા બિલકુલથી અમિત આભાર આપનો જાણકારી બદલ।